आपके भरोसे पर खरे उतर कर। हमने पूरे किए हैं 3 साल। आपका क्षेत्र, आपके मुद्दे, हम बने हैं आपकी आवाज। सटीक खबरें, बेबाक अंदाज, आपका अपना न्यूज चैनल लाइव टीवी समाचार। नमस्कार, मैं हूं कनुप्रिया सत्तन और आप देख रहे हैं लाइव टीवी समाचार। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों। साबरकांठा तलोद में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के जन्म दिवस के अवसर पर तलोद सिविल अस्पताल के सहयोग से तलोद तालुक और तलोद शहर युवा मोर्चा की संयुक्त पहल के रूप में रक्तदान शिविर का सफलतापूर्वक आयोजन किया गया। इस अवसर पर जिला महिला एवं बाल विकास अध्यक्ष रेखा झाला, तालुका स्वास्थ्य अधिकारी डॉक्टर तलोद सिविल अस्पताल के अधीक्षक डॉक्टर विनोद भाई मुगट साहब एवं डॉक्टर जतिन भाई पटेल, तलोद शहर युवा मोर्चा के अध्यक्ष पवन पांचाल, तलोद तालुक युवा मोर्चा के अध्यक्ष घनश्याम भाई पटेल, तलोद शहर महिला मोर्चा के अध्यक्ष रचना बेन कांती, तलोद शहर संगठन के महासचिव विनु भाई सुथार, नरेंद्र सिंह झाला, उपाध्यक्ष दिलीप भाई चौधरी और बड़ी संख्या में कार्यकर्ता मौजूद रहे। रक्तदान का ये शिविर सफल रहा। साबरकांठा गुजरात से दिलीप परमार की रिपोर्ट। સાબરકાંઠા જિલ્લાની અંદર તલોદ શહેરની અંદર આજે યુવા મોરચા દ્વારા નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ સિવિલ હોસ્પિટલ દ્વારા યોજવામાં આવેલો હતો। આ કાર્યક્રમની અંદર તમે જોશો કે ઘણા બધા પબ્લિકો આવેલા છે, તો આપણે તેમનો દરેકનો પરિચય લઈશું। આત્રીનું નામ જણાવશો? ઝાલા રેખાબા રંજીસિંહ, હું આટોલી દોજી જિલ્લા ડેલિગેટ છું અને અત્યારે હાલ સાબરકાંઠા મહિલા બાળ વિકાસ ચેરમેન છું અને અત્યારે હાલ જે ચાલી રહેલો વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જે આજે તલોદ તાલુકામાં સિવિલ ખાતે રક્તદાનનું જે આયોજન કર્યું હતું તેમાં હું હાજર છું અને બીજા બધા પણ યુવા મોરચા, મહિલા મોરચા અને બધા હાજરી આપી અને અહીંયા બ્લડ ડોનેટનો હાજરી આપી અને એના કાર્યક્રમ યોજાયો હતો। ખૂબ સરસ। આ કાર્યક્રમની અંદર ડોક્ટરોએ પણ બ્લડ ડોનેટ કર્યો હતો, તો તેમને પણ આપણે કહીએ। આજે બ્લડ ડોનેશન કેમ ખૂબ જ સારો ઉત્સાહ દેખાય છે અને તમામ સંગઠન અને બધા દેખાવા તેમજ અન્ય બધા જે પદાધિકારીઓ છે તેઓએ હાજરે એને કેમ્પને ખૂબ જ સફળ બનાવવા પ્રયત્ન કરેલ છે। અત્યાર સુધીમાં 10મું બ્લડ ડોનેશન હાલમાં ચાલુ છે અને કન્ટિન્યુઅસ ચાલુ જ છે। હું ડૉક્ટર જતીનાથ પટેલ, મેડિકલ ઓફિસર સીએલસી તરફથી આજે અમૃત મહોત્સવ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે આજે બ્લડ ડોનેશન કેમ્પ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ખાતે યોજવામાં આવ્યો છે। એ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી શહેર તથા તાલુકાના તમામ પદાધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહી અને ઘણા બધા લોકોએ આ કેમ્પનો લાભ લીધો છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। ખૂબ ખૂબ આભાર। આત્રીનો પરિચય આપતો પહેલા હું ઝાલા ભગવાન દેવપસ્થી તલોદ તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે ફરજ બજાવું છું। આપના ભારત દેશના વડાપ્રધાન અને ગુજરાતના પરોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાના નામે કાર્યક્રમ યોજવામાં આવેલો છે। આ અંતર્ગત તલોદ સિવિલમાં યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। એક સારા ઉદ્દેશ્ય સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતમાં સારી સેવા આપી રહ્યા હોય અને તેમનું મનોબળ વધારવા સારું અહીંયા અમે આ બ્લડ ડોનેશનનો કેમ્પ કરેલો છે। તલોદ સિવિલના સ્ટાફે અને તલોદ તાલુકાની જનતાએ ખૂબ સાથ સહકાર આપ્યો છે। આમ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આત્મબળ વધારવા માટે ગુજરાતના દરેક નાગરિકને હું વિનંતી કરું છું કે તેઓ નમસ્કાર। मैं डॉक्टर विनोद मुंगट, तालुका ऑफिसर तलोद बोल रहा हूँ। यहाँ पे आज रक्तदान अमृत महोत्सव अंतर्गत रक्तदान कैंप रखा गया, उसमें
तलोद तहसील के सभी नवयुवान और बाजार संगठन और हमारे कर्मचारी घर बहुत उत्साह से यहाँ पे डोनेशन ब्लड डोनेशन करने के लिए अभी आ रहे हैं। अभी ब्लड डोनेशन चालू है, मैंने भी आज यहाँ ब्लड डोनेशन किया है और मैं सभी को विनती करता हूँ कि मैक्सिमम सबसे ज़्यादा से ज़्यादा रक्तदान करें, हर 3 महीने में रक्तदान करें और दूसरे की रक्त की जो पूर्तता आपूर्ति करें। जय हिंद, जय भारत।